नमस्कार विद्यार्थी मित्रों, बुकबर्ड यूट्यूब चैनल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आप जो 8 मई 2020 रोज ना महत्व प्रश्नों तेम आप चर्चा करिए। पहला गई काले जे एक क्वेश्चन पूछो तो तेनो आंसर दरेक मित्रों राइट आंसर आप जबरदस्त आंसर आप संपूर्ण डिटेल साथ आंसर आप मतलब के आपूं जो राष्ट्र प्रत्येनो जो प्रेम है य खूबज मजबूत है। चलो दरेक मित्रों राइट आंसर आप रेन्डमली सिलेक्ट करें। चंद्रिका चौधरी, दीपक साधु, मनु कोटड़िया, संजय ठाकुर। संजय ठाकुर एमनू कहवु छे के संसद सत्रना प्रारंभ में राष्ट्रीय गान नू गान करवामां आवे छे अने अंत में राष्ट्रीय गीत नू गान करवामां आवे छे। तो राष्ट्रगान एटले क्यूँ? तो राष्ट्रगान एटले जन गण मन के जे रविन्द्रनाथ टागोर द्वारा रचवामां आव्युं छे। अने राष्ट्रीय गीत एटले वंदे मातरम के जे बंकिमचंद्र चेटर्जी अथवा तो बंकिमचंद्र चट्टोपाध्याय द्वारा ए बनावामां आव्युं छे, रचवामां आव्युं छे। अने अमार सोनर बांग्ला ए बांग्लादेशनुं राष्ट्रगान छे। ए सिवाय जे अन्य मित्रों छे तेमणे पण जवाब आप्यो छे, संजय दिवाटे, चेतन कड़िया, हिना आहिर, धर्मेंद्र बारिया, चेतन कड़िया दरेक कमेंट में आंसर आपे छे। हवे एमने पण संपूर्ण डिटेल साथे संजय दिवाटे एमने आंसर आप्यो छे कि एमनो स्वीकार 24 जान्युआरी 1950 में थयो हतो અને પ્રથમ વખત 1911માં એટલે કે 1911માં આ અધિવેશનમાં ગવાયું હતું। તેને ગાયનનો અવધિનો સમય કેટલો છે? તો 52 સેકન્ડ। મિત્રો એ ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યનો છે। અને પ્રથમ અને છેલ્લી પંક્તિ માટે 20 સેકન્ડ ગાવામાં આવે છે। દર વર્ષે વર્લ્ડ રેડ ક્રોસ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? દર વર્ષે વર્લ્ડ રેડ ક્રોસ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 8 મેના રોજ કરવામાં આવે છે। दर वर्षे वर्ल्ड रेड क्रॉस डे की उजवणी 8 मेना रोज करवामां आवे छे। इंटरनेशनल कमिटी ऑफ द रेड क्रॉस ना स्थापक हेनरी ड्यूनंट की जन्म जयंती तरीके दर वर्ष 8 मेना रोज आ दिवस की उजवणी करवामां आवे छे। ICRC एटले के इंटरनेशनल कमिटी ऑफ द रेड क्रॉस की स्थापना 1863 में करवामां आवी थी। मित्रों ए याद रखो कि स्थापना क्यारे करवामां आवी थी? 1863 में करवामां आवी थी। और तेनुं हेडक्वार्टर क्यां आवेलुं छे? જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે તેનું મુખ્ય મથક આવેલું છે। સીએચડી કોવિડ એપ કોણે લોન્ચ કરી છે? તો આપણો આન્સર થશે ચંદીગઢ દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી છે। સીએચડી એટલે કે ચંદીગઢ કોવિડ 19 આ મોબાઈલ એપ એમના દ્વારા લોન્ચ કરવામાં આવી છે। ચંદીગઢ પ્રશાસને કોવિડ 19થી સંબંધિત માહિતી આપવા માટે સીએચડી કોવિડ એટલે કે ચંદીગઢ કોવિડ નામની એક નવી મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે। આ એપ સોસાયટી ફોર પ્રમોશન ઓફ આઈટી ઇન ચંદીગઢ SPIC દ્વારા વિકસાવવામાં આવ્યું છે। કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો SPIC કે જેનું પૂરું નામ થશે સોસાયટી ફોર પ્રમોશન ઓફ આઈટી ઇન ચંદીગઢ। આ એપ એક સિંગલ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે જ્યાં રાજ્યના નાગરિકો, વહીવટ અને ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી તમામ માર્ગદર્શિકા, આદેશો અને માહિતીઓ જોઈ શકાશે। એટલે કે અહીંયા જેનું પ્રશાસન છે ચંદીગઢ પ્રશાસન તેના દ્વારા એટલે કે રાજ્યના નાગરિકો એટલે કે તેનું જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ચંદીગઢ, તો એ વિસ્તારના એટલે કે પ્રશાસન દ્વારા અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ માહિતી આપવામાં આવી હોય, કોઈ નોટિફિકેશન આપવામાં આવ્યું હોય તો તેની સંપૂર્ણ જ વિગતો જોઈ શકાશે। ચંદીગઢના ઉપરાજ્યપાલ કોણ છે? VP સિંહ બદનોર, બિકોઝ ત્યાં રાજ્યપાલ નથી કહેવાતું, શું કહેવાશે? ઉપરાજ્યપાલ। તો ઉપરાજ્યપાલ કોણ છે? VP સિંહ બદનોર। તાજેતરમાં ભારતીય નૌસેના દ્વારા કોવિડ 19 મહામારી દરમિયાન વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસ રૂપે કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું? અહીંયા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એ કે જે નૌસેના દ્વારા, તો તેનું નામ કયું છે? તેનું નામ છે સમુદ્ર સેતુ નામ આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો હર કામ દેશ કે નામ, આ સ્લોગન તમે દરેક જગ્યા પર સાંભળ્યો હશે। ઓપરેશન સમુદ્ર સેતુ આપ જોઈ શકો છો કે અહીંયા બે જહાજ બતાવવામાં આવે છે, આ બે જહાજ જલસ્વ અને મગર। હવે જલસ્વ અને મગર છે જે એના વિશે આપણે થોડીક ડિટેલ જાણીએ કે આ બંને જહાજ એ INS જલસ્વ એ 2005માં US પાસેથી આપણે ખરીદવામાં આવ્યું હતું અને INS મગર છે તે ભારતમાં બનાવવામાં આવ્યું છે, કે જેનું સંપૂર્ણ નિર્માણ એ કોલકાતામાં થયું હતું 1987માં। ચલો અહીંયા આપણે જોઈએ, જો મિત્રો અહીંયા ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો હોય કે આ સમુદ્ર સેતુ છે તે નૌસેના દ્વારા વિકસાવવામાં આવ્યું છે, બટ એવું પૂછવામાં આવ્યું કે એર દ્વારા કયું આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે સેમ આ જ ક્વેશ્ચન માટે, તો આપણો આન્સર થશે વંદે ભારત મિશન। વંદે ભારત મિશન એ એર દ્વારા
લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય નૌસેના દ્વારા સમુદ્ર સેતુ નામનું નવું એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેનો હેતુ છે COVID-19 મહામારી દરમિયાન વિદેશમાં જે ફસાયેલા ભારતીય લોકો છે તેને પરત લાવવા. જો દરિયાઈ માર્ગે પાછા લાવવાની વાત હોય તો આપણો આન્સર થશે સમુદ્ર સેતુ, અને બાય એરથી પાછા લાવવાના હોય તો આપણો આન્સર થશે વંદે ભારત મિશન. નૌસેના બે જહાજો જલશ્વ અને મગર, કે જે માલદીવના મેલ બંદર પર રાખવામાં આવશે, અને કુલ 20,000 જેટલા વ્યક્તિઓને અહીંયા પરત લાવવામાં આવશે બંને ઓપરેશન દ્વારા, અને અહીંયા 1,000 વ્યક્તિઓને લાવવામાં આવશે. પહેલી પ્રાયોરિટી એવી વ્યક્તિને આપવામાં આવશે કે એવા વ્યક્તિ કે જે યા તો વિદ્યાર્થી છે, અથવા તો પ્રેગ્નન્ટ મહિલા છે, અથવા તો મોટી ઉંમરના વ્યક્તિ છે, આ અથવા તો બીમાર કોઈ વ્યક્તિ છે, અથવા તો જેમને ત્યાંની નોકરીમાંથી એને તરછોડી દેવામાં આવ્યા છે, અને આવા વ્યક્તિઓને પહેલી પ્રાયોરિટીમાં લાવવામાં આવશે. નૌસેનાના વડા કોણ છે? તો એડમિરલ કરમબીર સિંહ એના વડા છે. ફ્લિપકાર્ટના નવા વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? ફ્લિપકાર્ટના નવા વડા તરીકે શ્રીરામ વેંકટરામનની નિમણૂક કરવામાં આવી છે. શ્રીરામ વેંકટરામનની નિમણૂક ફ્લિપકાર્ટના નવા સીઈઓ તરીકે કરવામાં આવી છે. ફ્લિપકાર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? ફ્લિપકાર્ટની સ્થાપના 2007માં થઈ હતી, અને તેના સ્થાપક છે સચિન બંસલ અને બિન્ની બંસલ. આ વેંકટરામન એમણે કોને સ્થાન લીધું છે? તો એમિલી મેકનીલની જગ્યાએ પોતે એનું સ્થાન ગ્રહણ કરશે. ફ્લિપકાર્ટના સીઈઓ કોણ છે? આપણે ઓલરેડી એક વખત વાત કરી ચૂક્યા છે, કલ્યાણ કૃષ્ણમૂર્તિ, અને તેનું હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ ખાતે. કયા ભારતીય પત્રકારને તાજેતરમાં પુલિઝર પ્રાઇઝ 2020થી સન્માનિત કરવામાં આવ્યા? પુલિઝર પ્રાઇઝ, કે જે ખૂબ જ મહત્વનો આ અવોર્ડ છે તે છે પુલિઝર પ્રાઇઝ અવોર્ડ, કે જે US દ્વારા આપવામાં આવે છે મીડિયા ક્ષેત્રમાં, અને તેમાં કયા ભારતીય વ્યક્તિને પસંદ કરવામાં આવે છે? તો આપેલ તમામ આપણો આન્સર છે આપેલ તમામ કે મુખ્તાર ખાન, જન્ની આનંદ અને દાર યાસીન. જોઈ શકો છો ત્રણ વ્યક્તિઓને આપવામાં આવે છે. આ એનો લોગો છે, પુલિઝર પ્રાઇઝનો આ લોગો એ ખાસ યાદ રાખજો. તો મિત્રો, આમાં થોડીક કોન્ટ્રોવર્સી પણ થયેલું, કારણ કે અહીંયા જે એજન્સી છે, જે કંપની છે, એટલે કે પુલિઝર પ્રાઇઝ બોર્ડ, એમણે એક શબ્દ એવો આપ્યો હતો કે આપણે એકચ્યુઅલી ખરેખર કેવું છે કે POK પાકિસ્તાન ઓક્યુપાઈઝ કશ્મીર, પણ એમણે શબ્દ આપ્યો IOK ઇન્ડિયા ઓક્યુપાઈઝ કશ્મીર. તો અહીંયા થોડો વિવાદ પણ થયેલો હતો, અને આ ત્રણ વ્યક્તિઓ જે ફોટો આપ્યા છે એ ફોટો એવું કહી શકાય કે કોઈ રીતે એવોર્ડને લાયક નથી ભારતીય તરીકે જોઈએ તો, તેમ છતાં એમણે જે બોર્ડ છે એમણે આ એવોર્ડ આપ્યા છે. તેમ છતાં એના વિશે આપણે થોડુંક હિન્ટ મેળવી જોઈએ, એના વિશે આપણે ચર્ચા કરીએ. ભારતના ત્રણ પત્રકારો દાર યાસીન, મુખ્તાર ખાન અને ચન્ની આનંદને વર્ષ 2020ના પુલિઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. મિત્રો, અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનો ટોપિક બને છે, બીકોઝ કે જે આ ફોટા એમણે જે ક્લિક કર્યા હતા મીડિયા ક્ષેત્રમાં, જે આ એવોર્ડ મેળવ્યો છે, જે ફોટા ક્લિક કર્યા હતા એ જમ્મુ કાશ્મીરના ફોટા હતા એ વખતના, કે જ્યારે આપણે ઓગસ્ટ 2019, આપ જાણો છો મિત્રો કે 5 ઓગસ્ટના રોજ એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું અમિત શાહ દ્વારા 370 બાબતે. તો 370 બાબતનો જે તંગદિલી થઈ હતી એ તંગદિલીના આધારના ફોટા એમણે રજૂ કર્યા, અને તે ફોટોગ્રાફીને કારણે એમને એવોર્ડ મળ્યા છે. અને ત્રણેય પત્રકારો છે એ એસોસિએટેડ પ્રેસના સાથે સંકળાયેલા છે. અને બીજી વાત એ કે આ પ્રકારના એવોર્ડ, એટલે કે એક જ કેટેગરીમાં ભારતના ત્રણ વ્યક્તિઓનો એવોર્ડ મેળવ્યો, એટલે કે જેટલા પણ વ્યક્તિઓ હોય દરેક વ્યક્તિઓ ભારતના જ હોય અને એક જ કેટેગરીમાં, એવું આ પ્રકારનું પ્રથમ વખત બન્યું છે, એટલે આપણા માટે ખૂબ અગત્યનું બની શકે. ચલો, તેમાં આપણે એક બીજું મિત્રો યાદ રાખીશું કે પુલિઝર પ્રાઇઝ વિશે. તો પુલિઝર પ્રાઇઝ એ યુનાઇટેડ સ્ટેટ, એટલે કે અમેરિકાનું પત્રકારો અને સંગઠનોને મળતું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે, જેની સ્થાપના ક્યારે થઈ હતી? 1917માં. 1917માં તેની સ્થાપના થઈ હતી, અને સ્થાપના કોણે કરી હતી? તો જોસેફ પુલિઝર નામના વ્યક્તિએ સ્થાપના કરી હતી, એટલે એની યાદમાં આ પુલિઝર પ્રાઇઝ આપવામાં આવે છે. એ મૂળ વ્યક્તિ હતા હંગેરિયાના જર્નાલિસ્ટ, અને જર્નાલિસ્ટ હતા, એમના મૃત્યુ બાદ હવે એ હંગેરિયાથી એ US માં સ્થાયી થયા, અને ત્યારના મૃત્યુ સમયે એમણે જે વિલ કર્યું હતું એમાં જણાવ્યું હતું કે મારા મૃત્યુ પછી જર્નાલિસ્ટ ક્ષેત્રમાં આ પ્રકારનો એવોર્ડ આપવો જોઈએ. એકચ્યુઅલમાં જે એવોર્ડ છે એ મૂળ બે કેટેગરીમાં આપવામાં આવે છે, એક જર્નાલિઝમ અને બીજો છે ડાન્સ, ડ્રામા એન્ડ મ્યુઝિક. તો આપણે યાદ રાખીશું કે આ વર્ષે જે આપવામાં આવ્યો છે તેમાં જર્નાલિઝમ ક્ષેત્રમાં આપણા ભારતના ત્રણ વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવ્યા છે, એ આપણે ખાસ યાદ રાખજો. કયા સોશિયલ મીડિયા દ્વારા હોમ ટુ હોમ ફંડ એકઠું કરવા કોન્સર્ટ આઈ ફોર ઇન્ડિયા શરૂ કરાયો? આઈ ફોર ઇન્ડિયા આ કન્સર્ટ શરૂ કરવામાં આવ્યો છે ફેસબુક દ્વારા. ફેસબુકે હોમ ટુ હોમ ફંડ એકઠું કરવા
आई फॉर इंडिया कंसर्ट शुरू कर्यो छे। तेना माटे एटले के फेसबुके एआर रहमान, आमिर खान, ऐश्वर्या राय बच्चन, अक्षय कुमार, आलिया भट्ट, जावेद अख्तर, अनुष्का शर्मा, कैटरीना कैफ, निक जोनस, प्रियंका चोपड़ा, लिली सिंह, विराट कोहली, उस्ताद जाकिर हुसैन जेवा केटलाय घणा बधा आवा स्टार्स ने भेगा कर्या छे अने आ एक ऑपरेशन चालू कर्युं छे, आई फॉर इंडिया कॉन्सर्ट। હવે એની પાછળનો હેતુ કયો છે? તો મનોરંજન કરવું, એટલે કે એન્ટરટેન કરવું, ફ્રન્ટલાઇન કામદારોનું સન્માન કરવું, જે હાલમાં કોવિડ-19ને કારણે જે વ્યક્તિઓ ફ્રન્ટમાં કામ કરે છે, એટલે કે સફાઈ કામદાર પણ આવી શકે, ડૉક્ટર પણ આવશે અને પોલીસમેન આવશે, દરેક એવા વ્યક્તિ કે જે ખૂબ જ મહત્ત્વનું કામ કર્યા છે તેવા વ્યક્તિઓ, અને તેમની પાસેથી અને જે લોકો પાસે કામ નથી એવા લોકોને કામ આપવું, અને ઘર નથી એવા લોકોને ઘર આપવું, એટલે કે આશરો આપવો, રહેઠાણ આપવું, પરમનન્ટ નહીં પરંતુ ટેમ્પરરી, જે વ્યક્તિએ ભૂખ્યા છે એવા લોકોને ભોજન આપવું, અને જરૂર હોય તેવા લોકોને નાણાકીય મદદ કરવી, આ પ્રકારનો એક એનો હેતુ રહેલો છે। ફેસબુકના સીઈઓ કોણ છે? માર્ક ઝુકરબર્ગ, અને તેનું હેડક્વાર્ટર આવેલું છે કેલિફોર્નિયા, અમેરિકા ખાતે। નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએ દ્વારા ડ્રોનના સંચાલન માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? આપણો આન્સર થશે ગરુડ। ગરુડ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, તેમાં આપણે જોઈએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા કોરોના વાયરસ સંબંધના સંચાલન માટે ગરુડ નામનું એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। ગરુડનું પૂરું નામ શું થશે? તો ગરુડનું પૂરું નામ છે ગવર્મેન્ટ ઓથોરિટી ફોર રિલીફ યુઝિંગ ડ્રોન્સ। હવે આમાં આનાથી બીજો ફાયદો શું થશે કે આ પોર્ટલના માધ્યમથી? તો પોર્ટલના માધ્યમથી જે સરકારી એજન્સી છે તે લોકો ડ્રોનના સંચાલન માટે ઇઝીલી મંજૂરી મેળવી શકે, અને કોઈ શરતોને ધ્યાને લઈ અને થોડી છૂટછાટ પણ મેળવી શકે, જે વિસ્તારમાં એને મંજૂરી મળશે એ વિસ્તારમાં ડ્રોનના માધ્યમથી વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી પણ કરી શકાય। નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? હરદીપસિંહ પુરી, અને ડીજીસીએ એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એના ડીજી છે અરુણ કુમાર। ભારતની પ્રથમ કોવિડ-19 પરીક્ષણ બસ IIT C-19ની શરૂઆત કયા શહેરમાં થઈ? IIT C-19 એટલે કે આ જે બેચ છે IIT ની, એનું નામ છે C-19, એમની બેચ દ્વારા બનાવવામાં આવ્યું છે। તો એ કયા શહેરમાં હાલ પરીક્ષણ શરૂ થયું છે? મુંબઈ ખાતે આ પ્રકારનું પરીક્ષણ થયું છે। તાજેતરમાં ભારતની પ્રથમ કોવિડ-19 પરીક્ષણ બસ જે IIT C-19ની ટીમ અને KRS ના ડાયગ્નોસ્ટિકના સહયોગથી બનાવવામાં આવી છે। કોવિડ-19 પરીક્ષણ બસ શહેરના ગીચ વિસ્તારના લોકોને ઝડપી અને સસ્તા પરીક્ષણની સુવિધા પ્રદાન કરશે। હવે અહીંયાથી શું થશે કે આ બસના માધ્યમથી ડૉક્ટરોને આઇસોલેશનની સુવિધા મળશે, અને આ બસ એ દરેક ઋતુમાં કોઈ પણ જગ્યા પર જઈ શકે એ પ્રકારની સુવિધાયુક્ત બનાવવામાં આવી છે, અને તેમાં ટેસ્ટ થશે, કોવિડ-19ના જે ટેસ્ટ થશે તો ટેસ્ટની કેપેસિટી કેટલી છે? તો દર એક મહિને 5 લાખ ટેસ્ટ થશે, એક મહિનામાં 5 લાખ ટેસ્ટ કરી શકે એટલી કેપેસિટી છે। તાજેતરમાં કયા દેશે મોનોક્લોનલ એન્ટીબોડીની શોધ કરી? તો આપણો આન્સર થશે ઇઝરાયલે આ પ્રકારની એક શોધ કરી છે કે જે કોરોના વાયરસ સંબંધી છે। WHOના જણાવ્યા મુજબ વિશ્વમાં 2-3% વ્યક્તિઓ જ કોરોના વાયરસ સામે લડવાની એન્ટીબોડી ધરાવે છે। જો અહીંયા શું કહેવામાં આવ્યું કે માત્ર 2-3% લોકો જ એવા છે કે જે એન્ટીબોડી ધરાવે છે, એટલે કે કોરોના વાયરસ સામે લડી શકવાની સંપૂર્ણ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે। જે વ્યક્તિમાં પહેલાથી જ કોરોના સામેની એન્ટીબોડી વધારે મજબૂત છે તે વ્યક્તિ કોરોના વાયરસનો શિકાર થતો નથી। જો કોરોના વાયરસનો એક ફોર્મ્યુલા કરીને છે, મોસ્ટ ઓફ જે વાયરસ થતા હોય, ડિસીઝ થતા હોય, તો સપોઝ કે એક બેક્ટેરિયો છે, એક વાયરસ છે, એક કોષ, તો એ શું કરશે? એને ફલિત કરીને 2 કોષ બનાવશે। હવે બંને કોષ એ પાછા ફરીથી 2-2 કોષ બનાવશે, તો અહીંયા શું થયું કે એનું મલ્ટિપ્લિકેશન થાય છે। હવે દરેક કોષ 2-2 અહીંયા એનું કોષનું નિર્માણ કરશે, અને જ્યારે અસંખ્ય કોષ બનશે ત્યારે અચાનક એ આપણી હ્યુમન બોડી પર એટેક કરશે, આ પ્રકારનું બનતું હોય છે, અને તેને લીધે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઘણી બધી ઓછી થઈ જાય છે। આ કન્સેપ્ટ પર ઇઝરાયલ દ્વારા મોનોક્લોનલ એન્ટીબોડીની શોધ કરવામાં આવી છે, જે કોરોના વાયરસ સામે લડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। હવે આ જે એન્ટીબોડી છે એક પ્રકારનું એવું આપણે કહી શકીએ કે એક પ્રોટીન જ છે। ઇઝરાયલની ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજીકલ રિસર્ચ એ અલગ અલગ પ્રકારની એન્ટીબોડી બનાવે છે। ઇઝરાયલના વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે આ જે એન્ટીબોડી બનાવી છે એ પ્લાઝમા થેરપી કરતાં પણ વધારે સુરક્ષિત અને સારી છે, કે જે વાયરસનો નાશ કરવા માટે ખૂબ સારી સક્ષમ છે। ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા મોટાભાગના ટેસ્ટ એ ખૂબ જ સફળ રહ્યા છે। અહીંયા એક ખૂબ જ મહત્ત્વનો ભાગ છે કે આ પ્રકારના ટેસ્ટ સફળ રહ્યા છે, એટલે વધારેમાં વધારે આપણે એવું કહી શકાય કે સફળતાની નજીક છીએ। ઇઝરાયલના વડાપ્રધાન કોણ છે? તો બેન્જામિન નેતન્યાહુ, અને તેની રાજધાની કઈ છે મિત્રો? એ રાજધાની તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે, એ વિવાદાસ્પદ છે એટલા માટે તમારે આન્સર આપવાનો છે કે ઇઝરાયલની રાજધાની કઈ છે। તાજેતરમાં યોજાયેલ વર્ચ્યુઅલ ઇવેન્ટ
NGMA के संग्रह से कोना जीवन चरित्र पर आधारित हती? तो आपणो आंसर थशे रविन्द्रनाथ टागोर। रविन्द्रनाथ टागोर मित्रों एनी थीम के राखवामां आवी छे, आर्टिस्ट बाय आर्टिस्ट ए थीम राखवामां आवी छे। नेशनल गैलरी फॉर मॉडर्न आर्ट એટલે કે NGMA ન્યૂ દિલ્હી દ્વારા NGMA કે સંગ્રહ સે નામની વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટ રવિન્દ્રનાથ ટાગોરને સમર્પિત છે કારણ કે 7 મે 2020 રોજ તેમની 159મી જન્મજયંતિ ઉજવાઈ। મિત્રો અહીંયા યાદ રાખજો કે 7 મે 2020 રોજ રવિન્દ્રનાથ ટાગોરની કેટલામી જન્મજયંતિ વર્ષ ઉજવવામાં આવ્યું? તો 159મી જન્મજયંતિ વર્ષ ઉજવવામાં આવ્યું હતું। આ જે ગેલેરી છે તે ગેલેરીમાં રવિન્દ્રનાથ ટાગોરની ઘણી બધી એવી વસ્તુઓ છે, દુર્લભ વસ્તુઓ છે કે જેને સંગ્રહાલય તરીકે બતાવવામાં આવી છે। નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી સર્વેના રિપોર્ટ મુજબ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર પ્રકાશન બાબતે વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો આપણો આન્સર છે ત્રીજું સ્થાન છે। આ રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે। તો પ્રથમ સ્થાને કયું છે? પ્રથમ સ્થાને છે અમેરિકા। અમેરિકા પ્રથમ સ્થાને છે, ત્યારબાદનું સ્થાન છે ચીનનું, અને ત્યારબાદ આપણું ભારતનું સ્થાન છે ત્રીજું। વર્ષ 2020માં યંગ કરિયર એવોર્ડ ઇન નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજીથી કોને સન્માનિત કરવામાં આવ્યા? 2020માં આ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો આપણો આન્સર થશે સૌરભ લોઢાને એવોર્ડ આપવામાં આવ્યો છે ઇન નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી કેટેગરીમાં। આઈઆઈટી બોમ્બેના પ્રોફેસર સૌરભ લોઢાને 2020નો યંગ કેરિયર એવોર્ડ ઇન નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજીથી સન્માનિત કરવામાં આવે છે કે જેને નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં યંગ કરિયર એવોર્ડની સ્થાપના સરકારી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી છે। સિલિકોન અને નેનો ઇલેક્ટ્રોનિક ઉપકરણોના દ્વિપરિમાણી એટલે કે 2D વાન ડેર વાલ્સ સામગ્રી પર આધારિત ભૂતકાળમાં તર્કસંગત ટ્રાન્ઝિસ્ટર તકનીકોના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને તે બદલ તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે। હવે મિત્રો જોઈએ આજનું ફેક્ટ્સ ફટાફટ એટલે કે 8 મે 2020નું ફેક્ટ્સ ફટાફટ આપણે જોઈએ। પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા સ્થળાંતર કરનારો માટે એક્ઝિટ એપ શરૂ કરવામાં આવી છે। એક્ઝિટ એપ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? એ સ્થળાંતર કરતા હોય એમના માટે, તો પશ્ચિમ બંગાળ વેસ્ટ બેંગલ દ્વારા કરવામાં આવ્યું છે। ઇન્ટરનેશનલ મિડવાઇફ ડે કઈ તારીખ ઉજવે છે? 5 મેના રોજ। એ સાથે સાથે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ પણ 5 મેના રોજ ઉજવાયો। ઇઝરાયેલે પોતાના ચલણનું નામ રિયાલથી બદલીને તોમાન રાખવાનો નિર્ણય કર્યો છે। હજુ નિર્ણય કર્યો છે મિત્રો, અહીંયા ફાઇનલ નથી કર્યું, યાદ રાખજો કે નિર્ણય કર્યો છે। મધ્યપ્રદેશ સરકારે સંકલ્પ યોજના શરૂ કરી અને તેલંગાણા સરકારે 29 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે। તો મિત્રો આપણું પણ હજુ લોકડાઉન ચાલુ છે 17 મે સુધી, અને કદાચ 17 મે પછી પણ લોકડાઉન કન્ટિન્યુ થઈ શકે તેવી સંપૂર્ણ શક્યતા દર્શાવાઈ રહી છે। અમદાવાદ અને સુરત વડોદરાનો માહોલ જોતા એવું લાગશે કે હજુ પણ આ લોકડાઉન ઘણું બધું આગળ લંબાઈ શકે તેવી પરિસ્થિતિ સારી એવી આપણને જોવા મળી રહી છે। એટલે આપણે એવું કહી શકીએ કે એકદમ આ ક્રિટિકલ કન્ડિશન આવી ગઈ છે કે હાલ લોકડાઉનનો સમયગાળો વધતો જાય છે અને વિદ્યાર્થીઓ તરીકે, આજે વિદ્યાર્થી તરીકે આપણે હાલમાં કંઈ જ નથી કરી શકતા, એ જે પ્રશાસનને મદદરૂપ કરવા માટે આપણે ઘરમાં રહીને એને હેલ્પ કરી શકીએ। એટલે કે આપણે અન્ય લોકો સાથે ભીડભાડવાળા વાતાવરણમાં ન આવીએ અને આપણા દ્વારા પણ ભીડ ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું, અને એ સમય દરમિયાન આપણે જે કામ કરવાનું છે તે મોબાઈલ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અને તેમાં ઘણા બધા વિડીયો મૂકવામાં આવે છે, અલગ અલગ પ્રકારના કોર્સિસ મૂકવામાં આવે છે કે જે દરેક વિદ્યાર્થી મિત્રો એનો સારામાં સારી રીતે લાભ લઈ શકે તેવા હેતુથી અહીંયા લાઈફ ટાઈમ વેલિડિટી પણ આપવામાં આવી છે, લોકડાઉનનો પણ આપવામાં આવ્યો છે, અને જે અન્ય સબ્જેક્ટ્સ છે એ સબ્જેક્ટના સિલેબસનો કોર્સ છે એ પણ વધારી દેવામાં આવ્યો છે। દર મિત્રો ગઈકાલે જે કમેન્ટ તમે મૂકી હતી, મેં ક્વેશ્ચન પૂછ્યો હતો કે કેટલા વિદ્યાર્થીઓના મોબાઈલમાં ટિકટોક એપ ઇન્સ્ટોલ કરેલ છે, તો જે મિત્રોના કમેન્ટ વાંચી છે તો મેનેજમેન્ટ બુકબર્ડ મેનેજમેન્ટ ટીમ એટલું બધું ખુશ છે કે આપણે દરેક મિત્રો એવા વ્યક્તિ છે કે જે કોઈ પણ ટિકટોક સાથે સંકળાયેલું નથી, અને જે તમે મિત્રો જે કમેન્ટ આપી છે એના પરથી લાગે છે કે ખરેખર આપણું જે બુદ્ધિધન છે, આપણું જે એક એવું કહી શકાય કે યંગ બુદ્ધિ છે એ ખૂબ સારી રીતે વિકસવા રહી છે। મિત્રો એક તમને એક સ્ટોરી કહેવા માગું છું કે જ્યારે વિશ્વયુદ્ધ થયું એ સમયે એવું કહેવાય છે કે જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો, અને તેના વળતા જવાબમાં અમેરિકાએ જાપાનના બે શહેર એટલે કે હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ મારો કર્યો।
જે જાપાન છે એ જાપાન અને યુએસએ બંને મહાન દેશો તો છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો અમેરિકાએ જ્યારે જાપાન પર હુમલો કર્યો ત્યારે જાપાનનું જે લોકો હતા એમણે એ થોડો આવેગમાં આવી અને અમેરિકા પર એટેક કરવા માટે તૈયાર થઈ ગયા. તો એ વખતે શું થયું કે જે ખરેખર બુદ્ધિધન કહીએ આપણે, બુદ્ધિ અને બુદ્ધિધન એટલે કે બુદ્ધિ અને ધન બંનેનો સંગ્રહ હોય એને આપણે બુદ્ધિધન કહીએ છીએ, કે જે ક્યારેય ખૂટતી નથી અને એ ખૂબ જ સારી રીતે એનો ઉપયોગ કરતા હોય. એવા બુદ્ધિધન લોકો હતા, એમણે કહ્યું કે આપણે યુએસએ એટલે કે અમેરિકા પર એટેક કરીશું, અમેરિકા ફરીથી એટેક કરશે, આપણે પણ એટેક કરીશું. તો આ તો ચીલચીલો એકદમ ઘણો બધો ચાલતું રહેશે અને ઘણા બધા લોકો અહીંયા ખુવારી થશે, વ્યક્તિઓની પણ અને જાનમાલની પણ. તો એના કરતાં બેટર છે કે આપણે આ જે દુશ્મનાવટ છે અથવા તો જે યુદ્ધ છે એને આપણે ભૂલી જઈએ અને એવું કંઈક કરીએ કે યુએસએ આપણી પાસે આવે અને આપણે પાસે ભીખ માંગે એ પ્રકારનું આપણે કરીએ. તો એ વખતે ત્યાંના જે ખરેખર બુદ્ધિધન છે, જે વડીલો છે, વૃદ્ધો છે, એમણે કહ્યું કે આપણે જાપાનમાં એવી ટેકનોલોજી લાવો, ટેકનોલોજી એવો વિકાસ કરો કે બાળક જ્યારે જન્મે ત્યારથી એને એટલું એટલું બધું ટેકનિકલી નોલેજ આપો, એને પ્રેક્ટિકલી નોલેજ આપો અને ટેકનિકલી નોલેજ આપો કે તે ક્યારેય પાછો ન પડી શકે. અને એક સમય હતો મિત્રો કે તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુ જુઓ તો એના પર લખેલું હોય મેડ ઇન જાપાન, અને જ્યારે સુનામી આવેલી જાપાનમાં તો એ સમયે પણ અણુ રિએક્ટર, આટલા બધા અણુ રિએક્ટર જ્યારે ફેલ થયા હતા તો પણ આ જાપાને એને એકદમ કંટ્રોલ પણ કરી લીધા હતા. અને સમય એવો પણ હતો કે અમેરિકાએ જાપાન પાસેથી ઘણી બધી ટેકનોલોજી માંગતું હતું કે અમને અમને તમારી ટેકનોલોજી આપો. મિત્રો આ એક છે વસ્તુ કે યા તો તમે ફાઇટ કરો, યા તો તમે એને પ્રેમથી અથવા તો એ રીતે એની સામે ફાઇટ કરો કે તમને પણ આનંદ થાય અને સામેવાળા આપણને પણ ખબર પણ ના પડે કે અમે બરબાદ થઈ ગયા. તો ખરેખર વિશ્વમાં એવું બન્યું હતું કે જાપાન ભલે એ સમયે હાર્યું હતું લોકોની દ્રષ્ટિમાં, પરંતુ એ સમયની વિજય એની સ્ટાર્ટ થઈ ચૂક્યો હતો. અને અમેરિકાની પરિસ્થિતિ એવી બની હતી કે જાપાન પાસે તેની ટેકનોલોજી માંગવી પડી હતી અને આ વસ્તુ બની હતી. એટલે મિત્રો આપણે પણ યાદ રાખીશું કે ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ કરીશું અને જ્યારે પણ આપણી એક્ઝામ આવશે ત્યારે એક્ઝામ આપણે એનું પરફોર્મન્સ સારામાં સારું કરી દઈશું. તો મિત્રો આ હતા 8 મે 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગૂગલ્સ કરંટ અફેર.